સબસ્ક્રાઇબ કરો શિમારું ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારું ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. અરે કરશન કાકા, એ ચંદો, અરે ટાઈમ થઈ ગયો, ઘરે જવું છે કે નહીં? અરે માધવભાઈ દોડો, આપણી ઘાસની ઓગળીમાં આગ લગાડી દીધી કોઈએ. ચલો ચલો ચલો, હા હાલો હાલો, જલ્દી જલ્દી ચાલો ભાઈઓ, જલ્દી કરો. અરે જલ્દી જાઓ, કૂવામાંથી પાણી ભરીને લાવો, જલ્દી કરો. અરે દીકરા, કેમ આટલું બધું મોડું થઈ ગયું? બાપુજી, આપણા ખેતરમાં ધાનના પુડાવામાં આગ લાગી ગઈ હતી, કોઈકે લગાડી દીધી હતી. મોટા ભાઈને મજૂરો ત્યાં એને બોલાવવાના પ્રયત્ન કરતા હતા ને હું પહોંચી ગયો, પછી ખૂબ મુસીબતથી અમે લોકોએ આગ ઓલવી છે, ખૂબ નુકસાન થયું છે. આ બધું બન્યું શી રીતે? હા બા, એટલે જરા આવવામાં મોડું થઈ ગયું અમને. પણ દીકરા, આપણા ખેતરમાં આગ લાગી શી રીતે અને આ બધું બન્યું કેવી રીતે? બાપુ, રતનસિંહના માણસો સિવાય બીજું કોણ હોઈ શકે? હા બાપુજી, રામજી કાકાની વાત સાચી લાગે છે. ખેતરમાં મોહન પણ આવું જ કશુંક બોલતો હતો. ચાલો બેટા, જમી લઈએ. ચાલ. બાપુ, ભર બપોરે વીજળી સમકી તમે જોઈ? એ વાડી ના રતનિયા, એલા અહીં તો વીજળી નું ધાબુએ દેખાતું ન થને, તને વીજળી ના ચમકારા દેખાય છે? ક્યાં છે વીજળી? આ સમકી ને જાય બાપુ. અરે વાહ, અલે એ તારી વાત તો સોળે સોળા ના હાસી હો. જોઈને વીજળીના ચમકારા વાગ્યા દિલના ધબકારા. અને એ કોલકીના, આ વીજળીના વરસાદમાં તો નાહવું જ પડે. અને મારું નામ શું છે? ઠાકોર ભૂપતસિંહ. સિંહની નાદે શિયાળ જાય, મરે નહીં તો માંદો થાય, સમજ્યો? મટે કોલકીના હાલતી નો થા, નગરે રતનિયા, મારે તને આ ચૌદમું રતન બતાડવું પડે. હો, હા સમજી ગયો બાપુ, સમજી ગયો. તમારા રંગમાં હું ભંગ નહીં પાડું. હું તો આ હાલ્યો. હાલ હું આય હાલ્યો. કા રૂખી? અરે તારું નામ તો રૂપલી હોવું જોઈએ. આ એ રૂખી, તું બહુ દિવસે મળી નહીં. ઠાકોર, મને મોડું થાય છે, મારે મારા મોટા ભાઈને ભાથું પહોંચાડવાનું છે. અરે ઘડીક મોડું થશે તો તારો ભાઈ કઈ ભૂખ્યો નહીં મરી જાય. તમારે જે કેવું હોય કહી દો, નહીતર હું જાઉં છું. રૂખી, રૂખી, હું તને દિલથી ચાહું છું, તારી હારે લગ્ન કરીને મીઠું જીવન કાઢવા માંગુ છું. અરે આ શું બોલો છો ઠાકોર, હું તો બીજાની બની ચૂકી છું, મારી સગાઈ બીજા સાથે થઈ ચૂકી છે. એ તો સગાઈ થઈ છે, શરણાઈ તો નથી વાગી ને. ઠાકોર છોડો મારો હાથ, મારે ભાતો લઈને જવાનું છે. એ મૂક્યો તો હું પણ છું, હાથમાં આવેલો કોળિયો જવા દો ને તો કામમાં મારું નાક કપાય. ઠાકોર છોડી દે, છોડી દે મને, આનું પરિણામ સારું નહીં આવે.
અરે રુખી, તું મને ના કર દુખી. તું જો મારી નહીં થાય ને તો હું તને કોઈને નહીં થવા દઉં, કોઈને નહીં. અરે રુખી બેન, ક્યાં ખોવાઈ ગયા? ના ના ભાભી, કઈ નહીં, કઈ નહીં, એ તો. અરે રુખી બેન, ખોટું ના બોલો, કઈક તો દુવિધામાં છો તમે. કઈ નહીં ભાભી, મારા ભાઈની ચિંતા મારું કાળજું પૂરી ખાય છે. અરે રુખી બેન, ચાલો અને જમી લો. હા ચાલો. બાપુ, એક કાળમુખા ભૂપતસિંહ સાથે નર્માશથી સમાધાન થઈ જાય તો સારું. અરે રામજી, કૂતરું આપણને કરડે પણ આપણાથી કૂતરાને બટકું ના ભરાય. બાપુ, બટકું ભલે ના ભરાય પણ ડફડું તો મરાય કે નહીં? બાપુ, નાના મોડે એક મોટી વાત કરું? અરે રામજી, તું તો મારા ભાઈ જેવો છે, બોલ શું કહેવું છે? એકવાર તમે જાતે જ ભૂપતસિંહને રૂબરૂમાં મળીને આ વાતનો ફેસલો કરી નાખો ને, જેથી રોજેરોજની આ ઝંઝટ ટળે. ઠીક છે, હું દાણો દાબી જઉં છું એટલે ખબર તો પડે કે ભૂપતસિંહનું શું કહેવું છે. અરે મોહન. હા બાપુ. જા, ભૂપતસિંહ જઈને કે દોલતસિંહ બાપુ એની વાડીએ તમને બોલાવે છે. બાપુ, આંધીના ઇંધણ વર્તાઈ રહ્યા છે. પણ ગોલકીના તને કઈ રીતે ખબર પડી? બાપુ, સરપંચનો હજુરીઓ આજે આપણે ત્યાં. જય માતાજી બાપુ. હા, દોલતસિંહ બાપુએ આપને વાડીએ મળવા માટે બોલાવ્યા છે. શું કીધું? એ તારા સરપંચ દોલતસિંહની એ હિંમત કે ભૂપતસિંહને પોતાની વાડીએ બોલાવે? જાત જઈને કહી દેજે એને કે સિંહની નાદે શિયાળ જાય, મરે નહીં તો માંદો થાય. આટલું કહેજે એટલે સમજી જશે. જા, હલતી નો થા. અરે શું થયું બાપુ, શેની વાત કરો છો તમે? કઈ નહીં બેટા, આ તો આ રતનની સાથે જરા હિસાબ કિતાબની વાતો કરતો હતો. પણ બેટા, આજે તું બહુ સરસ તૈયાર થઈ છે ને, શું હે? કઈ કોલેજમાં ફંક્શન વંક્શન છે? ના બાપુ. તો હું તમારી બેનપણીઓ સાથે ફરવા જાઉં છું. ઓ ભલે ભલે, જા બેટા જા. પણ આ મોડું ના થાય એનું જરા ધ્યાન રાખજે. હા ભલે બાપુ, જા. કિશન, કેમ તે મને આજે પાપમાં નાખી? શેનું પાપ? બાપુથી ખોટું બોલીને આવી એ પાપ. પણ મેં ક્યાં તને ખોટું બોલવાનું કહ્યું છે? તે એક તો સંદેશો મોકલ્યો હતો મળવા આવવા માટે. સંદેશો મોકલ્યો તો કોઈ જબરજસ્તી તો નથી કરી? ખબર હતી હું આવીશ? ખાતરી હતી કે તું આવીશ જ. કઈ રીતે? પ્રીતની રીતે. સાચું બોલ, તું મને યાદ નહોતી કરતી? મને મળવા નહોતી માંગતી? બે દિવસની રજાને કારણે કોલેજમાં ન મળાતા મારી પાસે દોડી આવવાનું મન નહોતું થતું. કેમ, તને પણ થતું હતું? એટલે તો તને પાપમાં નાખી. પ્રીતની રીત પણ કેવી ગજબ હોય છે કિશન. બે જણાની ચાર આંખો વચ્ચેનો એક પલનો ચમકારો પણ જન્મ જન્મના બંધનમાં બાંધી દેતો હોય છે. જો બંને ઉંમરે એક મોસમ એવો આવે છે કે અચાનક જ અજાણ્યા લાગતા લોકો જાણીતા અને માનીતા થઈ જાય છે. જેના વગર ચેન ના પડે, રાતની નિંદ્રી વેરાન થાય, પ્રીતનું પંખી છાતીની પાછળી પર બેસી લક્કડકોદની જેમ ટક 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 ટોંચ્યા કરે અને એક મીઠી પીડા પ્રેમનું નામ બનીને તનમનમાં ગુંજ્યા કરે. આંખોમાં દીવાનગીની મોસમ લહેરાઈ ઉઠે અને રોમે રોમમાં તરસ અને તડપ છર્યા કરે. પછી એ પાસે હોય તો પણ શું, અને સાથે ના હોય તો પણ શું? એટલે આ રીતે મને પાપમાં નાખવાની? તારા બધા જ પાપ મારા માથે. બસ ખરેખર અજમાવી જોજે. મનજીભાઈ, મોનિયા કેમ એકલો આવ્યો? હું પછી આવવાની ના કહી દીધી છે. શું કીધું એને? સિંદરી બળે પણ એના વડ ન જાય બાપુ. બાપુ, એમણે તમને ના કહેવાના વેણ કીધા છે. બાપુ,
હવે તો એક ઘા અને બે કટકા કર્યા સિવાય છૂટકો જ નથી. દીકરા, કજિયાનું મોં કાળું જ હોય, એમ ઉતાવળે વિચાર્યા વગર કોઈ પણ કાર્ય કરીએ ને તો એનું પરિણામ સારું ના આવે. બેટા, તો શું એને પગ પકડવા જઈએ? બાપુ, જો એ અહીં આવવા માટે તૈયાર ન હોય તો તમે જાતે મળી આવો એટલે આ વાતનો ફેસલો થઈ જાય. રામજી કાકા, એ માણસ અહીંયા નથી આવ્યો એનો મતલબ ફેસલો તો થઈ ગયો છે, હવે તો ટકરાવ જરૂરી બની ગયો છે. ભાઈ, જો વેરનું વાવેતર કરીએ તો વેર જ ગણવાનું થાય, અને જો આમ વેર વારસામાં જતું રહેશે તો બધાના જીવતર ઝેર થઈ જશે ભાઈ. એટલે જે પાણીએ મગ ચડતા હોય એ પાણીએ જ મગ ચડે. હાલ રામજી, આપણે એને મળી આવીએ. હાલો. જય શ્રી કૃષ્ણ ભૂપતસિંહ. આવો આવો દોલતસિંહ સરપંચ, મને ખબર હતી કે તમારે મારે ત્યાં તો આવવું જ પડશે. હા, હજી પણ કઈ ખાટું મોડું નથી થયું. આ સરપંચ પણ છોડી અને ભૂપતસિંહ ની શરણમાં આવી જાઓ. ભૂપતસિંહ, એક દિવસ બધાએ ભગવાનના શરણે જવું જ પડે છે. રહી વાત સરપંચપણાની, તો આજે જે જગ્યા પર હું છું ત્યાં કાલે કોઈક બીજો આવશે. સરપંચ, સરપંચ પણું તો હું તને છોડાવીને જ રહીશ. સરપંચ પણું તો આવે ને જાય, એટલા માટે તેને કઈ વેર ન બંધાય. બાબુ, આજે આ સરપંચને પાંખો ફૂટી લાગે છે. રતનસિંહ, મોઢું સંભાળીને બોલો. ભૂપતસિંહ, હું અહીંયા ધીંગાણું કરવા નથી આવ્યો, હું તો તમને સમજાવવા આવ્યો. એટલા માટે થઈને વેર બાંધવું એ ઠીક નથી. અરે જા ઠાકોર, જા, તારાથી થાય કરી લેજે. પણ હું તારો ધનોત બનોત કાઢીને ચંપીશ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બાપુ, આ તમને આંખો દેખાડો છે, અલ્યા તૂટી પડો. નહીં, રહેવા દો. જો હું ધારું તો અટાણે ને અટાણે ને ગોળીએ દઉં, પણ નહીં, મારે મારે એને તડપાવી તડપાવીને મારવો છે. સરપંચ, હવે જોઈશું રહ્યા છો, જતા રહો અહીંથી, નકર આંખો કાઢીને હાથમાં આપી દઈશ. બસ ઠાકોર, બસ. મારા માલિકનું અપમાન આ રામજી કોળી સાખી નહીં લે. રામજી, જેવા સાથે તેવા આપણે ન થવાય. એક દિવસ મારો કાળિયો ઠાકર એની શાંત જરૂર ઠેકાણે લાવશે. અરે રૂખીબેન, હા, આજે તો તમારા ભાઈ ને ખેતરે થી આવતા બહુ મોડું થઈ ગયું, મને તો ચિંતા થાય છે. અરે અરે, આ આવી ગયા મારા મામા. મામી, તમે ખોટી ચિંતા કરો છો. મામા કેટલું મોડું કર્યું, મામી ક્યાંની ચિંતા કરે છે. કેમ આજે એટલું મોડું થયું? બા, હું અને બાપુ ભૂપતસિંહને ત્યાં ગયા હતા સમાધાનની વાત કરવા, એટલે મોડું થઈ ગયું. શું કહ્યું ભૂપતસિંહે? ભાભી, એ શું કહેવાનો હતો? મીંદણાને ગમે એટલા સોનાના સિંહાસન પર બેસાડો ને તો એની નજર તો દૂધ પર જ રહેવાની. ઓય, એમાં કાગળાનો શું વાંક? એ તો એની જાત. ગંધાતા ઉકરદાને છોડીને ક્યારે એની નજર મોતીના ચારા પર તો નહીં જ પડે. બા, એ ભૂપતસિંહ ના કહેવાના વ્યણ કહી ગયો. અરે તમે બધા આટલું બધું મન પર ના લો, મારે ત્રણ દીકરા છે, માધવ, કિશન અને કરણ. અરે ભૂપતના બોલવાથી કોઈ પણ જાતનો ફરક નહીં પડે. ઠાકોર, આ સાવજ જેવા માધવ, કિશન અને કરણ આપણા ત્રણ દીકરા છે, પછી આપણે ચિંતા કરવાની જરૂર નથી. હા મોટા ભાઈ, ભાભીની વાત બરાબર છે. મામી, નેવાના પાણી મોભાળે ના ચડે, તમે તમે ચિંતા મૂકી દો ને. હા બાપુજી, બાની વાત બિલકુલ સાચી, તમે જરાય મન પર ન લો. હવે મેલો ને એ બધી વાત અને ચા પાણી ની તૈયારી કરો. ચંપા. એ હા બા, આવી. ભૂપતસિંહ, તારી તો હું એવી હાલત કરીશ ને કે છઠ્ઠી નું ધાવણ યાદ આવી જશે. અલે એ રગલા નું ખેતર લૂટી ને બધો માલ વેચી આવ્યા કે નહીં? હા બાપુ. હે ભૂપતસિંહ, તું મારા અડ્ડા સુધી આવી ગઈ? હું તો વર્ષો પહેલા અહીં તને મારી રાણી બનાવીને લાવવાનો હતો. ઠાકોર,
આજ તારી જ ધરતી ઉપર પગ મૂકીને કહું છું કે વંટોળને ક્યારેય કોઈ હદ નથી નડતી, એ ક્યારેય ગમે ત્યાં ત્રાટકે છે. એટલે તું મને ધમકી આપે છે? મારા સુહાગને ઉજાડનાર તું જ છે. મારી પાસે તારા વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા ને એટલે તું બચી ગયો. પણ એટલું યાદ રાખજે કે વિપરેલી વાઘણનો વાર ખૂબ જ ખતરનાક હોય છે, એટલે તને ચેતવવા આવી છું. અરે નાગણ ગમે એટલા ઉછાળા મારે, પણ બાજની છપટથી બચી નથી શકતી. ભૂપતસિંહ, તારા પરાક્રમોની મારા માધવ, કિશન અને કરણને ખબર પડી જશે ને તો એ તો તારા રાય રાય જેવા ટુકડા કરી નાખશે. એટલું ગુમાન છે તને તારા છોકરાઓ પર? હા ઠાકોર, હા. એ છોકરાઓમાં ક્ષત્રિયનું લોહી વહી રહ્યું છે. એક દિવસ એ તારો સર્વનાશ કરશે. બાપુ, હવે ફિરેલી વાગણનો ભરોસો ન કરાય, ગમે ત્યારે પંજો મારશે. એ રતન, આજે પહેલી વાર તે સાચી સલાહ. વાગણ, અરે એ વાગણ ભલે ને પોતાના ગલુડિયાઓ સાથે ત્રાટકે, પણ સિંહનો એક જ પંજો, એક જ પંજો. અમેરિકાથી આવીને ગામનો મેળો પહેલી વાર જોયો, બાકી મજા આવી કે નહીં ગામનો મેળો? અરે હા હા, બહુ મજા આવી, બહુ જ મજા આવી, બહુ મજા આવી. નાઈસ ને? ઇટ્સ વેરી નાઈસ. સરસ 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 સરસ. છોકરીઓ ગામની કેવી લાગી? ઇટ્સ બ્યુટીફુલ, સુંદર સુંદર, અતિ સુંદર, એકદમ સુંદર. ઓકે ઓકે ઓકે. અરે પણ તમે લોકો ગયા મેળામાંથી કઈ લીધું નહીં? મે લીધી છે, બજરંગ બલી ની. આ કરશન તો છે ને, કરશન તો છે ને, છોકરી સામે જોવામાં રહી ગયો. હા તમે તો છોકરી જોવામાં જ રહ્યા, તો લેવાની ક્યાંથી ખબર પડે? હા ભાઈ, તમે આ બધાને આણે શું લીધું આણે શું લીધું એમ કરો છો, પણ તમે શું લીધું એ તો કહો. અરે અરે, લાગે છે કોઈ ડૂબી રહ્યું છે. ચલો ચલો ચલો. માધવભાઈ બચાવો, માધવભાઈ બચાવો, જાઓ માધવભાઈ બચાવો. તમારી તબિયત તો સારી છે ને? તકલીફ તો નથી ને કઈ? તમે લોકો હસો છો કેમ? હસું તો શું કરું, અમારી વચ્ચે તો શરત લાગી હતી. પણ તમે તો રેવા તો રેવા દો, બહુ જોયા તમારા જેવા બચાવવા વાળા. બીજી વાર કોઈને બચાવતા પહેલા વિચારજો. અરે વાહ માધવભાઈ વાહ, તમે તો આ છોકરીને બચાવી લીધી. હા બચાવી તો લીધી, પણ આ છોકરી ઉલ્લુ બનાવી ગઈ. અરે એ લોકોની વચ્ચે શરત લાગી હતી. પણ એક ભૂલ થઈ, નામ પૂછવાનું ભૂલી ગયો.